नमस्कार, हूँ सुनील खलासी और मारी यूट्यूब चैनल SS एज्युकेशन में आप सबनुं स्वागत है। खूब ज अगत्यनो वीडियो है। धोरण 9 विज्ञान माटे वार्षिक परीक्षा की अंदर 80 मार्क्स पेपर केवु पूछावानुं छे एना विषे बात करीशुं। खूब ज अगत्यनो वीडियो है एटले ध्यान आपीने जोईशुं तो आपणे 80 मार्क्स थी वधारे में वधारे आपणे मार्क्स मेळवी शकीशुं। हेतु એમાં જ્ઞાન, સમજ, ઉપયોજન આ બધું આપણે વિચારવા જેવું નથી અત્યારે। એ પછીથી આપણે જ્યારે મોટા થઈશું ત્યારે વિચારશું। અત્યારે આપણે ક્યાંથી શું પૂછવાનું છે એની વાત। તો 16 આપણને હેતુલક્ષી પ્રશ્નો એટલે 16 માર્ક્સ, 10 આપણને 2 માર્ક્સવાળા પ્રશ્નો 10 × 2 = 20 માર્ક્સ, 3 માર્ક્સવાળા 8 પ્રશ્નો એટલે 8 × 24 માર્ક્સ, અને 5 પ્રશ્નો આપણને 4 માર્ક્સવાળા પૂછાશે એટલે 20 માર્ક્સ ટોટલ આપણે થઈએ। કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછવાનું છે એ જોઈ લઈએ। तो अपनी पास अँ चेप्टर है पहलूँ अपनी आसपास में द्रव्य एम 6 मार्क्सन, अपनी आसपास में द्रव्य शुद्ध है एम 6 मार्क्सन, परमाणु और अणु में 5 मार्क्सन, परमाणु बंधारण एम 6 मार्क्सन, सजीव पाया एकम एम 4 मार्क्सन, पेशीओ में 5 मार्क्सन, सजीव विविधता एम 7 मार्क्सन, गति एम 5 मार्क्सन। आप जो ले पीछे खास अगत्यू है समझा वीडियो ने खास जोजो। बल तथा गति नियमों में 6 मार्क्सन, गुरुत्वाकर्षण में 6 मार्क्सन, कार्य ने ऊर्जा में 5 मार्क्सन, ध्वनि में 5 मार्क्सन, अपने मांडासा में पड़ी एम 6 मार्क्सन, नैसर्गिक स्त्रोतों में 6 मार्क्सन, अन्य स्त्रोतों में सुधार एम 4 मार्क्स। टोटल 80 मार्क्सन पेपर आवशे। हवे क्यांथी कयो प्रश्न पूछाशे अने पेपर केवो हशे एनी वात करीए। चलो पहले आप जुए तो वार्षिक परीक्षा यूनिट प्रमाण गुणभार केवो हशे, क्या यूनिट में केवु पूछाशे। चलो आप जो पहलू विज्ञान है धोरण 9 वार्षिक परीक्षा पेपर है यूनिट 1 એટલે द्रव्य અને તેનો સ્વભાવ અને વર્તુળક એમાં 4 चैप्टर है। ये 4 चैप्टरમાંથી આપણે 23 માર્ક્સ પૂછાવાનું છે। જીવંત દુનિયાનું આયોજન એમાં પણ આપણે 4 चैप्टर है 5, 6, 7 અને 13 એમાંથી 20 માર્ક્સ પૂછાવાનું છે। અને જે આપણો યુનિટ નંબર 3 ગતિ બળ અને કાર્ય એમાં આપણા 5 ચેપ્ટર છે અમારી 27 માર્ક્સનું પૂછાવાનું છે। અને છેલ્લા બે યુનિટ એટલે આપણું પર્યાવરણ અને અન્ન ઉત્પાદન, પર્યાવરણમાંથી 6 માર્ક્સનું અને અન્ન સ્ત્રોતો છે એમાંથી 4 માર્ક્સનું। આગળ ચાલીએ, પેપર કેવું હશે અને ક્યાંથી પૂછાશે, કેવા વિભાગો હશે એની વાત કરીએ। તો વિભાગ એની અંદર 16 પ્રશ્નો હશે, 16 પ્રશ્ન, દરેકનો કેટલા ગુણ હશે 1, તમને એક પણ વિકલ્પ કે ઓપ્શન આપવામાં આવશે નહીં, દરેક પ્રશ્નો ફરજિયાત રહેશે, બધા જ પ્રશ્નો કેવા છે ફરજિયાત। શું પૂછી શકાય એમાં, તો MCQ પૂછાય, MRQ પૂછાય એક કરતાં વધારે જવાબવાળા MCQ, ખરા ખોટા પૂછી શકે, ખાલી જગ્યા પૂછાય, વ્યાખ્યા પૂછાય, સૂત્ર પૂછાય, એકમ પૂછાય, ઘણું બધું પૂછી શકે। પણ શું પૂછે છે એ આપણે પેપર જોઈએ અને પછી આપણે ખબર પડશે। અત્યારે વિભાગ એ આપણે 16 માર્ક્સનો સમજીએ। વિભાગ બી, વિભાગ બીની અંદર આપણને 10 પ્રશ્નો હશે, કેટલા માર્ક્સના 2, એટલે 20 માર્ક્સ એના થશે। વિભાગ સીની વાત કરીએ તો 27 થી લઈને 34 સુધી 8 પ્રશ્નો હશે, દરેકના કેટલા ગુણ હશે 3, એટલે 8 × 24, અને કોઈપણ 2 પ્રશ્નની અંદર આપણને વિકલ્પ આપવામાં આવશે એટલે કે ઓપ્શન આપવામાં આવશે, કોઈક 2 પ્રશ્ન એમાંથી 2માંથી કોઈ એક લખવાનો આવશે। વિભાગ ડી, એમાં લાંબા પ્રશ્નો, 5 પ્રશ્નો હશે, 4 × 1 એટલે કેટલા પ્રશ્નો 20 માર્ક્સ થશે। કોઈપણ 2 પ્રશ્ન એવા હશે 5માંથી જેની અંદર આપણને વિકલ્પ એટલે કે ઓપ્શન આપવામાં આવશે એટલે આપણે અથવામાં એ પ્રશ્નો પૂછાશે। જોઈએ આગળ પેપર કેવું હશે અને બ્લુપ્રિન્ટ પછી સમજીએ। આ બ્લુપ્રિન્ટને સમજવા માટે પહેલી આપણે પહેલાં પેપર જોઈ લઈએ અને પછી આપણે સમજીએ ક્યાંથી શું પૂછાવાનું છે એ। તો પહેલાં પેપર આપણે જોઈએ, જે નમૂનાનું પ્રશ્નપત્ર કેવું હશે એ। તો વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે એ કેવું હશે, તો વિભાગ એ એમાં પહેલાં આપણે જોઈ શકીએ છીએ, પહેલાં આપણે ખાલી જગ્યા પૂછેલી છે તો એ ખાલી જગ્યા થઈ ગઈ। બીજું આપણને પૂછેલું કે વિધાન સત્ય છે કે અસત્ય એટલે ખરું ખોટું છે। ત્રીજામાં આપણને એક વાક્યમાં જવાબ પૂછેલું છે। ચોથું આપણને જોડકા પૂછેલા છે। પાંચમું ખાલી જગ્યા છે। છઠ્ઠું સાચા વિધાનો પસંદ કરવાના છે, વિકલ્પ છે। સાતમું પણ આપણને એ દેખાય છે। ત્યાર પછી આઠમું આપણે જોઈએ, સ્વપોષી સજીવો છે, પરપોષી સજીવો છે એની ભિન્નતા જણાવવાની છે, આપેલા રોગમાંથી વાયરસ દ્વારા ફેલાતો। આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે એટલે આ પણ જોઈ લેવાના તમારે। સામાન્ય શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક દવા લેવી જોઈએ કે નહીં કેમ, આ બધા જે 16 પ્રશ્ન છે એ કેવા છે, એકદમ ટૂંકા પ્રશ્નો છે, એને વૈકલ્પિક કહી શકાય, હેતુલક્ષી કહી શકાય। વિભાગ બી, વિભાગ બીની અંદર અહીંયા તમે જોઈ શકો છો કેટલા પ્રશ્નો પૂછાવાના છે, 10, દરેકના 2 ગુણ એટલે 20। આ ક્યાંથી પૂછાશે ને એની આપણે વાત કરીએ બ્લુપ્રિન્ટમાં। અત્યારે આપણે પહેલાં પેપર જોઈ લઈએ, 17 છે, 18 છે, 18 અથવામાં 18,
એટલે જે 18મો પ્રશ્ન છે એના ઓપ્શનમાં તમને મળશે બેમાંથી તમારે કોઈ પણ એક 18 લખવાનો. 19ના 18માં 19 એટલે આ બેમાંથી કોઈ પણ એક લખવાનો આવશે. 19માં બે પૂછાશે તમારે કોઈ પણ એક 19 લખવાનો, એટલે બે વિકલ્પ અહીંયા થઈ જાય છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો 22ના 18માં પણ 22 પૂછાય છે, એટલે જે 22 છે એના 18માં પણ 22 પૂછાય. એટલે 18, 19 અને 22 એટલે બે માર્ક્સવાળા પ્રશ્નો છે, એમાં 3 વિકલ્પ મળવાના છે. ચલો વિભાગ સી, વિભાગ સીની અંદર 27થી લઈને 34 એ પણ કેટલા છે, 8 પ્રશ્નો 3 ગુણના, એમાં પણ આપણને ક્યાં ક્યાં વિકલ્પ મળે એ જોઈ લે. તો 30માં પ્રશ્નના અથવામાં આપણને વિકલ્પ મળશે, એટલે 30ના અથવામાં આપણે 30 કોઈ પણ એક કરી શકીશું. અને ત્યાર પછી 33ના અથવામાં 33 એટલે બે વિકલ્પ આપણને થઈ ગયા, ક્યાં તો તમે 30ના અથવામાં 30 લખો અને 33ના અથવામાં 33 લખો. 34ની વાત કરીએ, 34માં પણ બે વિકલ્પ મળશે, એટલે કે 35 અને 39. વિભાગ ડીની વાત કરીએ, વિભાગ ડીમાં 20 છે, બહુ 4 પ્રશ્નો પૂછાવાના છે, પરંતુ 35ના અથવામાં 35 આ બેમાંથી કોઈ પણ એક 35 આપણે લખવાનો, અને 39ના અથવામાં 39 એટલે આ બેમાંથી કોઈ પણ એક 39 આપણે લખવાનો. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ છે આપણા વિડીયોને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે ક્યાંથી શું પૂછાવાનું છે, એ હવે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે. ચલો ટોટલ આપણે જોઈએ પહેલાં એ પ્રમાણે કે આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના છે. તો આપણે જોયું એ પ્રમાણે આપણને પહેલાં 16 પ્રશ્નો કેવા પૂછાવાના છે, તો એકવાર તો 16 પ્રશ્ન પહેલાં આપણે લખી કાઢીએ. અહીં લખીએ આપણે વિભાગ એ, વિભાગ એમાં કેટલા પ્રશ્નો છે, 16. ક્યાંથી પૂછાશે એ જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. આ 16 પ્રશ્ન ક્યાંથી હશે એની વાત કરીએ હવે, એ અહીંયા છે જ. આપણે જોઈએ તો 16 પ્રશ્નોમાં આપણે અહીંયા જોઈ શકીએ, પહેલું ઓબ્જેક્ટિવ છે. તો ઓબ્જેક્ટિવ ક્યાંથી છે, તો પહેલાંમાંથી એક છે, બીજામાંથી એક છે, ત્રીજામાંથી એક છે. એટલે પહેલો પ્રશ્ન પહેલાંમાંથી, બીજામાંથી અને ત્રીજામાંથી થઈ ગયું. ચાલો ત્યાર પછી ત્રીજામાંથી કોઈ બીજો એક પ્રશ્ન છે કરો કે, તો ત્રીજામાંથી આપણે અહીંયા જોઈશું કે ત્રીજામાંથી એક અહીંયા પણ છે અને અહીંયા પણ છે ઓબ્જેક્ટિવ, એટલે ત્રીજામાંથી બે ઓબ્જેક્ટિવ પૂછાવાનું, એટલે ત્રીજું અહીંયા પણ આવવાનું છે. ત્યાર પછી વાત કરીએ પાછું ઓબ્જેક્ટિવની વાત કરીએ, તો ચોથામાંથી એક છે અને ચોથામાંથી બે છે, એટલે ચોથામાંથી કેટલા ઓબ્જેક્ટિવ પૂછાવાના છે, તો ચોથા ચેપ્ટરમાંથી પણ બે ઓબ્જેક્ટિવ પૂછાવાના છે. ત્યાર પછી ઓબ્જેક્ટિવની વાત કરીએ, તો આમાં ઓબ્જેક્ટિવ કોઈ જગ્યાએ દેખાતો, અહીંયા ઓબ્જેક્ટિવ છે ક્યાંમાંથી, 7મા ચેપ્ટરમાંથી, અહીંયા 5મામાંથી છે, 5મામાંથી એક ઓબ્જેક્ટિવ છે અહીંયા 5માંથી. ત્યાર પછી 5 પછી આપણે જોઈએ આગળ, તો અહીંયા કેટલા છે, 7, 7 પછી 8, એટલે એક 7માંથી એક 8માંથી. ત્યાર પછી આગળ વધીએ, 7, 8 આવી ગયું, પછી અહીંયા જોઈએ 9, 10, 11 નથી, 12 પણ નથી, ડાયરેક્ટ 13માંથી આપણને બે ઓબ્જેક્ટિવ પૂછાવાના છે, એટલે કે પહેલાં જે હેતુવાળા છે એ 13માંથી કેટલા પૂછાવાના છે, 2. ત્યાર પછી 14ની વાત કરીએ, તો 14માંથી કેટલા છે, તો 14માંથી પણ 2 છે, અહીંયા 14 અને 14. 15માંથી કેટલા છે, તો 15માંથી આપણે જોઈ શકીએ અહીંયા 15માંથી 1 છે, ને અહીંયા 15માંથી પણ અહીંયા 1 છે, એટલે 15માંથી પણ 2 પૂછાવાના છે, 15માંથી 2. હવે 16નો 1 રહી ગયો, એટલે કોઈક જગ્યાએ એક 16વાળો આપણો છે એ આપણે જોઈ લઈએ, એટલે 16માંથી પણ આપણને એ ખબર પડી જાય. જો અહીંયા 1 છે, ત્યાર પછી અહીંયા કેટલા છે, તો અહીંયા 6 છે, એટલે 7 થયા, 6 ને 6, 12 થયા, 12ને અહીંયા 2, 14 થયા, એટલે 6 ને 6, 12 ને 2, 14 ને 1, 15. હવે 1 અહીંયા આપણને બતાવ્યો નથી, 1 ક્યાંથી પૂછાશે, તો અહીંયા આપણે જોઈ શકીએ 1 અહીંયા છે, આવ્યો કયા ચેપ્ટરમાંથી, 8મા ચેપ્ટરમાંથી, એટલે 1 આપણને પૂછાશે 8મા ચેપ્ટરમાંથી, એટલે 8મા ચેપ્ટરમાંથી આપણને 2 પૂછાવાના છે, જોઈએ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. એટલે ખાસ હવે યાદ રાખવાનું શું, તે જોજો, 1, 2, 3, 4, 5 છઠ્ઠું ચેપ્ટર આપણને દેખાતું નથી, 7 છે, 8 છે, 9 નથી, 10 નથી, 11 નથી, 12 નથી, આટલા ચેપ્ટરમાંથી એક વાક્ય અને વિકલ્પ વાંચવાના જ નહીં, તમારે વાંચવાની જરૂર જ નથી, કારણ કે મારે પૂછાવાનું નથી. ક્યાંથી પૂછાવાનું સ્ક્રીનશોટ એકવાર લઈ લેજો, એટલે તમને ખબર પડે. હવે વિભાગ બીની વાત કરીએ, વિભાગ બીની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના છે, તો વિભાગ બીની અંદર આપણને 10 પ્રશ્નો પૂછાવાના છે. ક્યાંથી, તો 17થી, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. ટોટલ આપણને 26 સુધી, એમાં 3માં આપણને ઓપ્શન પૂછવાના છે, 3માં આપણને શું આપશે, ઓપ્શન આપશે. એટલે 2 માર્ક્સવાળા કેટલા પ્રશ્નો પૂછાવાના છે આપણને, આપણે જોયા પ્રમાણે 10. ક્યાંથી પૂછાશે, જો 2 માર્ક્સવાળી લાઇન આ છે, એમાંથી અહીંયા 4 છે, અહીંયા 4 છે, અને બીજા 2 માર્ક્સવાળા 4 ને 4 કેટલા થઈ ગયા, 8, અને 2 માર્ક્સવાળા બીજા 2 અહીંયા, એટલે 4 ને 4, 8 ને 2, 10 થઈ ગયા.
क्या थी पूछा से तो पहला अँ जी सको अपने त्यार पछी अँ जी सके बे मार्क्स वाला अँ थी चालू थाई छे चेप्टर नंबर एक माथी एटले चेप्टर नंबर एक माथी बे मार्क्स वालो छे त्यार पछी चेप्टर नंबर छ माथी छे एक बन्ने मां आपणने ऑप्शन मळशे जो अहींया पण ऑप्शन छे अहींया पण ऑप्शन छे एटले चेप्टर एक माथी बे पूछाशे एमांथी एक लखवानो चेप्टर छ माथी पण बे पूछाशे एमांथी पण एक ज लखवानो त्यार पछी बे मार्क्स वालो बीजो क्यां छे तो बे मार्क्स वालो अहींया आपणे जोई शकीए छे चेप्टर नंबर नौ अने दस चेप्टर नंबर नौ अने चेप्टर नंबर दस नौ मां पण आपणने विकल्प छे त्यार पछी आगळ चालीए नौ दस पछी अहींया एक छे सातमो चेप्टर सातमा चेप्टर मांथी एक पूछावानो छे त्यार पछी अहींया अग्यार बार तेर अने पंदर अग्यार बार तेर अने पंदर फरीथी आपणे जोई लईए क्यांथी छे ते अग्यार बार तेर अने पंदर ने बीजो एकादर रही जाए छे आपणो तो अहींया छे क्यांथी बीजा चेप्टरमांथी तो बीजा चेप्टर आ सिवाय बे मार्क्सना प्रश्नों तमारे कोई जग्याथी वांचवा नथी स्क्रीनशॉट लई लेजो आ पण समझी लेजो एक बे छ नौ दस सात अग्यार बार तेर पंदर अने बे आटला ज चेप्टर एवा छे जेमांथी बे मार्क्सना प्रश्नों पूछावाना छे अने आ जे पहला त्रण मे लखेला छे एमां तमने एक एक विकल्प पण मळवानो छे एटले के ऑप्शन पण मळवानो छे एटले एमां कोई गभरावा जेवुं नथी। हवे वात करीए विभाग सी। विभाग सी नी अंदर केटला प्रश्नों हशे तो विभाग सी नी अंदर आपणे आठ प्रश्नों पूछवाना छे एटले सत्तावीस अठावीस ओगणतीस तीस एकत्रीस बत्रीस तेत्रीस अने चौत्रीस एटले त्रण मार्क्सवाला केटला प्रश्न छे आठ प्रश्न। चलो त्रण मार्क्सवाला प्रश्न केटला छे अहींया बे थई गया त्रण मार्क्सवाला बीजा बे अने त्रण मार्क्सवाला बीजा बे એટલે ત્રણ માર્ક્સવાળા અહીંયા પ્રશ્ન જોઈએ ત્રણ માર્ક્સવાળા બે પ્રશ્નો ત્રણ માર્ક્સવાળા બીજા બે પ્રશ્નો ત્રણ માર્ક્સવાળા બીજા બે પ્રશ્નો ત્યાર પછી ત્રણ માર્ક્સવાળા અહીંયા એક પ્રશ્ન છે અને ત્રણ માર્ક્સવાળા અહીંયા એટલે ત્રણ ત્રણ તો બે ને છ સાત ને એક આઠ થઈ ગયું। ચલો ત્રણ માર્ક્સવાળા પ્રશ્ન ક્યાંથી પૂછાશે તો પહેલા ચેપ્ટરમાંથી એક જે પહેલું ચેપ્ટર છે એમાંથી પહેલો આપણને પૂછાશે। ત્યાર પછી ત્રણ માર્ક્સવાળો પ્રશ્ન અહીંયા છે કે જોઈ લે તો ત્રણ માર્ક્સવાળો પ્રશ્ન અહીંયા પણ એક છે એટલે ત્રીજા ચેપ્ટરમાંથી એક। ત્યાર પછી ત્રણ માર્ક્સવાળો પ્રશ્ન તો એ પાંચમા ચેપ્ટરમાંથી પાંચમા ચેપ્ટરમાંથી એક પૂછાશે અને એમાં અઠવા પણ મળશે એટલે આમાં પણ આપણને અઠવા મળવાનું છે પાંચમા ચેપ્ટરમાં। ત્યાર પછી જોઈએ આપણે છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ એક છે પેશીવાળું ચેપ્ટર છે એમાંથી એક છે સાતમા ચેપ્ટરમાં નથી। ત્યાર પછી આગળ જોઈએ કે આઠમા ચેપ્ટરમાં છે કે તો અહીંયા આઠમા અહીંયા જોઈએ આપણે કે બીજું ચેપ્ટર છે બીજા ચેપ્ટરમાંથી પણ એક છે બીજા ચેપ્ટરમાંથી આપણને એક પૂછાવાનું છે। ત્યાર પછી ત્રણ માર્ક્સવાળો જોઈ લે બીજો ત્રણ માર્ક્સવાળો અહીંયા કોઈ નથી ત્રણ માર્ક્સવાળો અહીંયા પણ કોઈ નથી ત્રણ માર્ક્સ અહીંયા આવી ગયા ત્રણ માર્ક્સ અહીંયા એક છે ત્રણ માર્ક્સમાંથી કેટલા માર્ક્સનો ત્રણ માર્ક્સવાળો તો આઠમા ચેપ્ટરમાંથી પૂછે એટલે ત્રણ માર્ક્સવાળો ભાઈ જોઈ શકીએ અહીંયા ક્યાંથી પૂછવાનું છે પહેલા ચેપ્ટરમાંથી અને પાંચમા ચેપ્ટરમાંથી એટલે એક અને પાંચમાંથી આવી ગયું। ત્રણ માર્ક્સવાળો અહીંયા જોઈ શકીએ આપણે તો ત્રણ માર્ક્સવાળો અહીંયા છે કેટલામાંથી તો ત્રીજામાંથી અને છઠ્ઠામાંથી એટલે ત્રીજું અને છઠ્ઠું પણ આવી ગયું। ત્રણ માર્ક્સવાળો અહીંયા પણ એક છે ક્યાંથી પૂછાવાનો છે એ પણ જોઈ લે તો ત્રણ માર્ક્સવાળો આપણે જોયું અહીંયા બીજા ચેપ્ટરમાંથી એ પણ આવી ગયું અને ત્રણ માર્ક્સવાળો આઠમા ચેપ્ટરમાંથી એ પણ આવી ગયું। તો હવે કયું બાકી રહ્યું ત્રણ માર્ક્સવાળું તો ત્રણ માર્ક્સવાળું આ આવી ગયું ત્યાર પછી અહીંયા બાકી રહી ગયું બંને વિકલ્પ આવવાના છે હવે આ બંનેમાં ઓપ્શન આપણને મળવાનું છે ક્યાંથી ઓપ્શન જો એક અગિયાર અને એક બાર એમાંથી ત્રણ માર્ક્સવાળું અગિયાર અને બાર આ બંનેમાં આપણને શું મળવાનું છે ઓપ્શન મળવાના છે બંનેમાં આપણને ઓપ્શન મળશે અગિયાર અને બાર એટલે અગિયારના બે પૂછાશે તમારે તમારે એક લખવાનો ચોત્રીસના બે પૂછાશે તમારે તમારે એક લખવાનો એટલે આટલા જ પ્રશ્નો કરવાના આપણે ત્રણ માર્ક્સની અંદર બીજા કોઈપણ પ્રકારના ત્રણ માર્ક્સના પ્રશ્નો કરવાની જરૂર નથી। હવે વાત કરીએ વિભાગ ડી। વિભાગ ડી એટલે કયો તો વિભાગ ડી એટલે ચાર માર્ક્સના આપણને પ્રશ્નો પૂછાવાના પાંચ કેટલા પૂછાવાના પાંચ તો પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ એમાં આપણને વચ્ચે આપણે ઓપ્શન પણ એમાં મળવાના છે એ પણ આપણે વાત કરી લઈશું એમાં આપણને ઓપ્શન મળશે। ચલો પ્રાથમિકનો પ્રશ્ન એટલે ચાર માર્ક્સવાળો પ્રશ્ન ક્યાંથી પૂછાશે તો અહીંયા આપણે જોઈ શકીએ ચાર માર્ક્સવાળો પ્રશ્ન પહેલાં એક અહીંયા છે ચલો પછી ચાર માર્ક્સવાળો પ્રશ્ન અહીંયા કેટલા છે એક બે અને ત્રણ છે પછી ચાર માર્ક્સવાળો પ્રશ્ન અહીંયા પણ એક છે એટલે પાંચ થઈ ગયા। ચલો પહેલેથી શરૂઆત કરીએ ચાર માર્ક્સવાળો પ્રશ્ન ક્યાંથી પૂછાવાનો હોય તો ચાર માર્ક્સવાળો પ્રશ્ન આપણને પહેલું જ ચેપ્ટર સોરી ચોથું ચેપ્ટર પરમાણુનું બંધારણ એમાંથી પૂછાશે અને એમાં એક ઓપ્શન મળશે એટલે પરમાણુના બંધારણમાંથી કેટલા પ્રશ્નો બે એમાંથી એક લખવાનો ત્યાર પછી સજીવોમાં વિવિધતા એમાંથી એક પૂછાશે
सजीवों विविधता चैप्टर नंबर केटलू छे सातमू। त्यार पछी चैप्टर नंबर आपे जोई शकीए सात पछी छे आठ नथी नौमा चैप्टर माथी एक पूछावानू छे। त्यार पछी दसमा चैप्टर माथी एक छे अने त्यार पछी अहींया चौदमा चैप्टर माथी एक छे अने आमा पर अथवा छे एटले आ बेनी अंदर आपणने ऑप्शन मळशे। सेनी अंदर चार अने चौद, चार माथी बे पूछाशे એમાંથી એક લખવાનો, ચૌદમાંથી બે પૂછાશે એમાંથી એક લખવાનો, અને સાત નવ અને દસમાંથી એક એક પૂછાશે એ કમ્પલસરી હશે। એટલે એક બે ત્રણ ચાર પાંચ, પાંચ છે ટોટલ કેટલા માર્ક્સના, ચાર, એટલે આપણને વીસ માર્ક્સનું એ થઈ જશે। એક બે ત્રણ ચાર પાંચ, ચાર ગુણનો એક એટલે વીસ માર્ક્સનો પેપર થશે। એટલે ખૂબ જ અગત્યનો વિડીયો છે, એકવાર ફરીથી આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો કે ક્યાંથી શું પૂછાવાનું છે, જેથી તમને ખબર પડે આ વિભાગ એ ક્યાંથી પૂછાવાનો છે, વિભાગ બી ક્યાંથી પૂછાવાનો છે। આ પ્રશ્નો છે ને બાજુમાં જેના ચેપ્ટરના નંબર છે, આ પ્રશ્નો છે ને ચેપ્ટરના નંબર છે, અને આ છેલ્લે આપણે જોઈએ એ વિભાગ બી છે। અને આ પણ તમે ક્વેશ્ચન જે છે એની બ્લુ પ્રિન્ટ પણ આપણે આપી દઈશું ગ્રુપમાં, એ તે પણ તમારે ડાઉનલોડ કરી લેવાની। આપણી જે લિંક છે એ લિંક નીચે આપી દઈશું, ત્યાંથી તમે એ બ્લુ પ્રિન્ટ પણ ડાઉનલોડ કરી શકો છો। આભાર।